સુરતના સચિન વિસ્તારની પ્લાસ્ટિક બનાવટી પ્રકાશ પેકેજિંગ નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે। ઘટનાની જાણ થતાં જ સચિન ફાયર મથક સહિત સુરતનો ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે જવાના રવાના થયો હતો। આગની ઘટનાને પગલે નાસભાગ મચી જવા પામી હતી। મળતી માહિતી પ્રમાણે સુરતના સચિન જીઆઈડીસીની સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતે આવેલી આકાશ પેકેજિંગ નામની પેકેજિંગ કંપનીમાં ગુરુવારે રાત્રે એકાએક આગ ભભૂકી ઉઠી હતી। પેકેજિંગ માટે વપરાતું પેપર અને પ્લાસ્ટિક સહિતનું મટીરિયલ આગની લપેટમાં આવી જતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। જો કે કંપનીમાં રાત્રે 2-3 જ કારીગરો હોય એવોનો સમય સૂચકતા વાપરી તાત્કાલિક બહાર દોડી આવ્યા હોવાથી તેઓનો બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે। કંપનીના લાગેલી આગને પગલે આસપાસની કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને ભાગદોડ મચી જવા પામી હતી। બનાવની જાણ થતાં સચિન જીઆઈડીસીનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। જો કે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સુરત મનપાના ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી। સુરત ફાયર બ્રિગેડની 3 ગાડીઓ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ મોડી રાત્રે જ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। સદનસીબે આ આગની ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થવા પામી ન હતી। કેમેરામેન મુકેશ ગુરવ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।